घनश्याम महाराज छे।
श्याम गीधा चरित्र करी सौना चित हरी लीधा चरित्र करी सौना चित हरी लीधा
वाला भक्तजनों, भगवान श्री हरि ने असीम कृपा कर भाई अशोक भाई एमना यजमान पदे अद्भुत हरि चरित्रामृत ग्रंथ कथा नु आयोजन थयो। तोत्रे उपस्थित एवं ब्रह्मनिष्ठ संतो सरदार मंदिर ना पूज्यपाद कोठारी स्वामी, पूज्य घनश्याम स्वामी, पार्षद मेहुल भगत, संदीप भगत वगैरह पार्षदों वाला भक्तजनों, हरिचरित्रामृत सागर ग्रंथ नु नाम शो से हरि चरित्रामृत सागर, बहुत सुंदर नाम छे। स्वामी जे नाम आप्यु छे बिल्कुल सार्थक छे। आ ग्रंथ एटले भगवानना चरित्रोनो दरियो छे। शू छे? भगवानना चरित्रोनो दरियो छे। एटले तो आमां आनुं नाम सागर आपवामां आव्युं। सागर जोयो, सागर दरियो केटलाय जोयो, दरियो आ बधाय जोयो, તમે તો જોયો જ હોય ને। હવે દરિયો હોય એમાં તરંગ આવે, પૂર આવે, મોટા મોટા પૂરો આવે ને, એમ આ ગ્રંથમાં 29 પૂર છે। કેટલા પૂર છે? હવે એક પૂર આવે તો આખી દુનિયા ડૂબાડી દે, દરિયાનું એક પૂર આવ્યું હોય તો વિચાર કરો, આ તો 29 પૂર છે, 29 પૂર છે। સાગર નામ અમતું નથી આપવાનું। હવે એક એક પૂરમાં કોઈમાં 60 તરંગ હોય, કોઈમાં 90 તરંગ હોય, કોઈમાં 120 તરંગ। આ ગ્રંથ એટલો વિશાળ છે, આખી જિંદગી કથા કર્યા કરે। કેટલી? આખી જિંદગી। તો આ ગ્રંથ પૂરો થાય નહીં જીગર ભગત હાથ દીમાં, તો ખાલી આનું આચમન જ થાય। શું થાય? હાથ દીમાં તો આની ખાલી આચમન જ થાય, કારણ કે આ તો દરિયો છે, યાદ રાખજો। ગ્રંથ બહુ અજોડ છે। આ ગ્રંથના લેખક કોણ છે ખબર? કોઈને લેખક કોણ છે? આધારાનંદ સ્વામી છે। કોણ છે? આધારાનંદ સ્વામી। પણ આપણા મનમાં એમ થાય આ ગ્રંથ જ્યારે વાંચીએ, આટલું આટલું ઝીણું ઝીણું આધારાનંદ સ્વામી કેમ યાદ રાખ્યું છે? સમજાય? પણ યાદ રાખજો, એ આધારાનંદ સ્વામી નહોતા લખતા, એમાં રહી સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ લખતા હતા। નહીતર આ બધી વસ્તુ બિલકુલ અસંભવ છે, યાદ રાખજો। તમે ગ્રંથ જ્યારે વાંચો ને, માણસની મેમરીની લિમિટ આવે, સમજાય? માણસની મેમરીની લિમિટ આવે। હરિચરિતામૃત ગ્રંથ જ્યારે લખાણો એ વખતે હસ્તપ્રસિદ્ધ લિખો લેખો હતી, તો કલમે લખવાનું તો ઉપરા પર 12 ભાગ કર્યા, તો કેટલો ઊંચો ગ્રંથ થયો, એવડો મોટો ગ્રંથ આધારાનંદ સ્વામીએ લખ્યો। એનું ગાતા અને પાર આવી શકે। રામાયણમાં તુલસીદાસજીએ એક બહુ સારી પંક્તિ લખી, હરિ અનંત હરિ કથા અનંતા। શું લખ્યું? હરિ અનંત હરિ કથા અનંતા, કહહી સુનહી બહુ વિધિ સબ સંતા।
बहुत मस्त हरि ही अनंत हरि कथा अनंता हरि ही अनंत हरि कथा अनंत कही सुनही बहु विधि सब संता कही सुनही बहु विधि सब संता हरि अनंत हरि कथा अनंत हरि अनंत हरि कथा अनंत अटले एक बहुत सारी पंक्ति छे दुहा मां अरे पृथ्वी का कागज करू अने लेखन करू वन राय संदनो जेवो महिमा से एवो हामे तमारो आंकलो नहीं भला मना अरे पृथ्वी का कागज करू अने लेखन करू वनराय सात समंदर की शाही करू ए मगर हरि गुण लिखो न जा पृथ्वी का कागज करू लेखन करू वनराय सात समंदर की शाही करू मगर हरि गुण लिखो न जाए पृथ्वी जेवड़ो कागळ होय जगत मां जेटली बनवेली हो छे ए बधी कलम होय भगवान वेदव्यास अने गणपति ने सरस्वती जेवा लखनारा होय ने तो होय भगवान ना महिमा नो भगवान ना चरित्र नो पार नो आवे पार नो आवे आ भगवान ना चरित्र एने गावानो सांभळवानो बहु मोटो महिमा छे यह चरित जे गावही हुकरवा चरित्र गावाना आपड़ा मन में प्रश्न उभो थाय शा माटे कथा गावानी शा माटे कथा सांभळवानी हे कलाक बे कलाक आ तो आपड़ो थोड़ो कोई टाइम लिमिट छे बाकी 6 6 कलाक होय शा माटे ભક્તો યાદ રાખજો ભગવાનના ચરિત્રો ગાવા અને સાંભળવાનો મહિમા છે મહિમા છે શું મહિમા તો લખ્યું શાસ્ત્રોમાં યહ ચરિત જે ગાવહી પ્રભુ પદ પાવહી તેન પરહી ભવ आवही प्रभु पद पावही तेन परहि भव आ भगवान ना चरित्रो जे कोई गाय जे कोई हांबळे तनु फळ हूं तो लख्यु यह चरित जे गावही प्रभु पद पावही शू यह चरित जे गावही भक्त याद राखजो भगवान राजी थई जाय ने પોતાનું પદ આપી દે આ દુનિયામાં કોઈ ચક્રવર્તી રાજા હોય એનો કોઈ કવિ હોય કોઈ છંદ બનાવે દુહો બનાવે એના મહિમાનો
તો રાજા એક ગામ બે ગામ પાંચ ગામ જેવો રાજા હોય એ પ્રમાણે ભેટ આપી દે તો યાદ રાખજો આ તો અખિલ ભૂલનો નાથ છે, અખિલ ભૂલનો નાથ. એના જે ચરિત્રો ગાય કે જે સાંભળે તો ભગવાન સ્વયં પોતાનું પદ આપી દે, પદ આપી દે. ગમે એવો ઉદાર રાજા હોય તો યાદ રાખજો પોતાનું પદ ના આપે, પદને રાખીને પછી વાત કરે. ય ચરિત જે ગાવહી પ્રભુ પદ પાવહી તેન પરહી ભવ કૃપા, એ ભવસાગરની પાર ઉતરી જાય. અને એટલા માટે નિષ્કુળાન સ્વામીએ એક અદ્ભુત પંક્તિ લખી દુહામાં કે ભગવાનના ચરિત્રો ગાય એનો શું મહિમા, કે સાંભળે અરે હશે મહાપંચ પાત કીન તો યથાશે પરમ પુનીતા. વિચાર તો કરો ભગવાનના ચરિત્રો, ભગવાનની કથા એનો કેટલો મહિમા હશે. નિષ્કુળાન સ્વામી એવું લખે કે આ ભગવાનની કથા, ભગવાનના ચરિત્રો, ભગવાનના ગુણાનુવાદ એ જે કોઈ ગાય ને એ પંચ મહાપાપે યુક્ત હોય ને તો એના પંચ મહાપાપોને ટાળવાની તાકાત આ ભગવાનની કથામાં. इसीलिए उसी को गाना है, इसीलिए उसका श्रवण करना है. अरे भवजल पार उतरवा, स्वयं भगवान स्वामीनारायण बोला छे. अरे भवजल पार उतरवा ने जानो मारा चरित्र से जहा, ભવજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર છે જા. ભક્તો યાદ રાખજો આ લોકના દરિયા તરવા હેલા છે, એ પછી પેસિફિક મહાસાગર હોય કે હિન્દ મહાસાગર હોય કે એટલાન્ટિક મહાસાગર હોય, પણ ભવસાગર તરવો મહાકઠિન છે. ભવસાગર તરવો મહાકઠિન છે. ભગવાનને પ્રાર્થના કરવી, હે ઠાકોર તું પાર ઉતારજે. અને યાદ રાખજો આના નાવિક ભગવાન બને ને તો જ આ દરિયો પાર ઉતરાય, સમજાય. બાકી કોઈ પોતાના બાહુબળે એમ કે ઉતરી જાઓ એ વાત ખોટી. ભગવાનને પ્રાર્થના કરી, શ્યામળા લેજો સંભાળી હોડી મારી દરિયે ઝૂલે, શ્યામળા આમ જેમ તેમ ગઈ તો કઈ શામળા સંભાળ લે નહી. એ તો નાભીમાંથી ગાઈએ, પદ્ધતિસર ગાઈએ. ગાતા ગાતા ઝૂમતા જવાય, તમને ખબર છે. અમે હમણાં મગનપુરા કથા કરીને આવ્યા, પણ ખરેખર ત્યાંનો ભક્તિભાવ ગજબનો અમે જોયો. હો ભાઈ, ભક્ત સમુદાય નાનો પણ ભક્તિ જોઈ ત્યારે આપણા મનને એમ થાય પધરામણી કરવા નીકળી ને, ચાલી ચાલી પચાસ પચાસ યુવાઈને એવો હારે હોય અને ઠેઠ સુધી ધૂન્યું બોલે અને સભા મંડપમાં કથા કીર્તન હાલતા આખો મંડપ ઝૂમતો હોય. બોલો, એની કુદરત એના સિસ્ટમ છે, ખબર નહી. આખો મંડપ ઝૂમતો હોય આજુબાજુના ગામડાના કેટલા હરિભક્તો આવતા. મોટી બાબત તો એ કે એક બાજુનો વર્ગ આખો યુવાન વર્ગ હોય, પણ યુવાનમાં પણ ખરેખર બધા પૂજા પાઠ લખતા આનંદ થાય.
ખરેખર ખબર નહી ખબર ભગવાને કેવી માયા મૂકી છે. અમે તો સંસારનું જયારે ચિત્ર જોઈ ત્યારે અમારા મનને એમ થાય આ બધા સાધુ થઈ જતા હોય તો હું વાંધો છે. હજી ના ખરેખર એવા લોકો હેરાન થતા હોય, એક હાથે તેર તૂટે ને અહીંથી ભેગું કરતા અહીંથી તૂટે, અહીંથી ભેગું કરતા અહીંથી તૂટે. કાં તો મંદી આવતી હોય ને કાં તો ધંધામાં નુકસાની ગઈ હોય અને કાં તો પેલા રૂપિયા લઈ ગયો એ પાછો આપતો ન હોય, માથા કાઢીને પાર ન હોય. યાદ રાખજો
કઠણ કામ છે. આપણા મનમાં એમ થાય કે ભાઈ આવું આટલું બધું દુઃખ 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 દુઃખ, અને તોય માણસ છૂટતું કેમ નથી? જીગર ભગત, અમે અમેરિકામાં એક જગ્યા હતા, ગામ કઈ યારીઓ મને યાદ નથી. બપોરનો સમય, પછી ઘણા બધા હરિભક્તો આવ્યા હતા, પછી જમણવાર કર્યું, પછી બધા હરિભક્તો પણ બેઠા હતા જમવા માટે. એક ભગત હારે નાનો બાબો લાવ્યા. ભગત જમે, સાથે બાબાને જમાડતા જાય. બાબો નાનો પણ બાબાને તો ક્યારેક રડવા મળે તો આંખમાંથી નાકમાંથી પાણી વહેતા થાય. તો ભગત તાતેથી સાફ કરી વળી પાછા ખાતા જાય, ખવડાતા જાય. મને કહો હો, કેટલી ભગવાને માયા મૂકી જોતો કરા. તોય જરાય ભાવ નો આવે, યાદ રાખજો. ઓહો, આપણે જોઈતા હુક સડે અને સ્પેશિયલ પ્રક્રિયા કરે તો હુક ન જડે, એ ભગવાનની માયા. તાળી પાડો પાડો, વાંધો નહીં પડાય. ઈ સમજી ને મૂકી નકરા સંસાર હાલત નહીં, સમજ્યા? ભાગવતમાં એવું લખ્યું કે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. શરૂઆતમાં જેટલા જેટલા બ્રહ્માજી ઉત્પન્ન કરે એટલા બધા સંસાર છોડીને હાલતા થઈ જાય ભગવાનનું ભજન કરવા. બ્રહ્માજી મૂંઝાણ હાંકે, આ સૃષ્ટિ મારે હાંકવી કેમ? સમજાય? આ સૃષ્ટિ મારે હાંકવી કેમ? પછી ભગવાનને પ્રાર્થના કરી, હે કૃપાનાથ, આપ કૃપા કરો, આ સૃષ્ટિ મારે ચલાવી છે કેમ ચલાવી? અને પછી ભગવાનને માયા મૂકી, સમજો, સૃષ્ટિના આદિ ભાગની વાત છે. પછી ભગવાનને માયા મૂકી, એવી માયા મૂકી, મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાને એવી માયા રચી છે, સહેજે સ્ત્રીને પુરુષમાં યત થાય, પુરુષને સ્ત્રીમાં યત થાય, એ બે થકી ઉપજી પ્રજા, એમાં બે ને યત થાય, અને એમાં જે એ હેતરૂપી પ્રવાહમાં ન વહે એની વૃત્તિ ભગવાનમાં રહે, એની વૃત્તિ ભગવાનમાં રહે. એટલે લખ્યું, માયામાંથી ઉખડવું બહુ અઘરું કામ છે. કવિ ઉત્પન્ન કરી માયા મોટી નાગણી, હે માયા મોટી નાગડી, ને પોતાના છોરુને ખા, માયા મોટી નાગણી ને પોતાના છોરુને ખાય, પણ એમાંથી જે ઉગરે અરે ઈ ફણી ધર થાય. આ તમે બધા ઉગરી નહી વા, સમજાય? તમે બધા ઉગરી નહી વા, નહીતર આ સુરતનો માહોલ હજી તો તમારા કારખાનાઓ ચાલુ હોય તોય તમે વહેલાહાર પૂરે કરીને ટાઈમે પહોંચી ગયા, એ ઉગરી ને આવ્યા કેવા? નહીતર તમે, મને ખબર છે, એટલે આ ટાઈમમાં તમે આવી ગયા, એટલે તમે જ્યારે એ કારખાના ઉપર હશો, દુકાને હશો, ધંધે હશો, ત્યારથી તમે નક્કી પ્લાન કર્યો છે કે નહીં આપણે 8 વાગે તો પહોંચી જ જવું છે, એટલે વહેલાહાર તમે હંકેલ્યું છે, ઘરે ગયા હો, ઠાકોર જમાડ્યા હો, ત્યારે આ ટાઈમે પહોંચો ને, કોઈ ક્યાંક દૂર દૂરથી આવતા છો, એટલે એટલો તો માયા ઉપર તમે વિજય મેળવો કહેવાય. નહીતર ભગવાનને માર્ગે જાવ એટલે કો વિઘ્ન આવે. જગતમાં કહેવત છે, સારા કામમાં, બોલો બોલો, સારા કામમાં 100 વિઘ્ન. એમ થાય કથા સાંભળવા જવું છે, હજી નીકળ્યા ત્યાં જ વ્યવહાર પટેલ છે, સ્વામિનારાયણ લે, પણ ભગત બળિયા હોય તો વાંધો ન આવે, મહેમાનને વેવાય ને હારી લેતા આવે કથામાં, નકર ભગતે રોકાઈ જાય. માયા મોટી નાગણી ને પોતાના છોરુને ખાય, એમાંથી જે ઉગરે એ ફણીધર થાય. તો પછી ભગવાને એવી માયા મૂકી, પછી આ સૃષ્ટિનું ચક્કર આગળ હાલ્યું, એવું હાલ્યું, એવું હાલ્યું, એવું હાલ્યું, માણસ છેલ્લી ઘડીએ મરે તોય માયા ન મુકાય, સમજાય? છેલ્લી ઘડીઓ મરવાડી એક ઘડી હોય. એક દાદા
એનો અંતકાળ આવી ગયો પણ જીવ જાય નહીં. છોકરા ચિંતા કરવા માંડ્યા કે દાદાની છેલ્લી ઈચ્છા શું છે, કેમ જીવ જતો નથી? છોકરા કીધું, દાદા તમારા જીવની ગત કરો, તમારી જે છેલ્લી ઈચ્છા હોય પૂરી કરીએ, પણ હવે તમારા જીવની ગત કરો, શું છેલ્લી ઈચ્છા છે? તો કે બીજી તો ઈચ્છા કાંઈ નહીં, પણ મારે કહેવાનું એટલું છે કે હું મરું ને ત્યારે મુંડન કરાવતો એટલે પહેલા હજામ પાસે કરાવજો, કેમ એક રૂપિયો લેવાનો બાકી છે. સમજાય? મરતી વેળાએ જેને ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, એને મરતી વેળાએ રૂપિયો યાદ આવે છે. વિચાર તો કરવા. એવી માયા ભવસાગર તરવો બહુ અઘરો છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એવું બોલે છે કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આ જીવ માતાનું દૂધ ધાવી ગયો, પણ તેમ છતાં આજે મુક્તિપદને પામ્યો નહીં. એનું કારણ માયાની વિચિત્રતા છે. પણ ભક્તો, ભગવાનની કથાની, ભગવાનના ચરિત્રોની એ તાકાત છે. એટલે ભગવાન શ્રીહરિની નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા કે ભવજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર છે જાજ, માટે સૌને સંભાળવા એમ શ્રી મુખે કહે મહારાજ. અરે એમાં કાંઈ અટપટું નથી, સૌ ધારી લો એટલું ર, અન્ય ઉપાય અળગા કરી સૌ ધારી લો એટલું. ચલો ઉપાય છે. અદ્ભુત ભગવાનના ચરિત્રો, પંચ મહાપાપોને ટાળવાની તાકાત ભગવાનના ચરિત્રોમાં. તો સાગર કથા અમે જ્યારે જ્યારે ક્યાંક 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 વચ્ચે વચ્ચે એવો ટાઈમ મળે ત્યારે ત્યારે થોડોક થોડોક આ ગ્રંથને આગળ ચલાવીએ છીએ. એટલે આ ગ્રંથની કથા આગળ વધતા વધતા વનવિચરણમાં ચાલી રહી છે. વનવિચરણની ગાથા બહુ અલૌકિક છે. ભગવાન નીલકંઠ ઘરબાર છોડી જંગલની ગહેરી વાટ પકડી છે. ઘોર જંગલ છે, ક્યાંક ખાવા મળે છે તો ક્યાંક ખાવા મળતું નથી. ક્યારેક ભગવાનને ઉપવાસ થાય છે, ક્યારેક જળ પીવા મળે છે તો ક્યારેક જળ પણ મળતું નથી. અને એ જંગલમાં હિંસક પ્રાણીઓ હોય, ભૂત ભૈરવ ડાકણ સાકણ પિશાચણીઓ વગેરે હોય, પણ ભગવાન નીલકંઠ એ કોઈથી ડરતા નથી. આગળ વધે જાય છે. આગળ વધતા ભગવાન નીલકંઠ કઈ બાજુ જાય છે એ આપણે આ કથાના માધ્યમથી જોઈએ. તમારે બધાએ ગાવાનું છે, જોકે આ પ્રસંગને અનુરૂપ છે. આ ઢાળ, આ પંક્તિ હરિલામૃત ગ્રંથની છે. તમને ગવડાવું છું એટલા માટે કે તમે જ્યારે ગ્રંથ લઈને વાંચવા બેસો, પણ જો આ ઢાળની ખબર હોય તો તમે આ રાગ ગાઈ શકો. એટલા માટે હરિલામૃત ગ્રંથનો જે મૂળ રાગ છે એ આપણે બધા અડધી અડધી પંક્તિ તમારે આગળ મૂકું, બધા ગાવાની છે. પછી ચાલ્યા શ્રી અવિનાશ, પછી ચાલ્યા શ્રી અવિનાશ, પછી ચાલ્યા શ્રી અવિનાશ, પડે રજની ત્યાં કરતા નિવાસ, પછી ચાલ્યા શ્રી અવિનાશ,
पड़े रजनी क्या करता निवास एम दिन केटला कविता त्यारे श्वेत गिरी पासे आया भगवान नीलकंठ हालता हालता श्वेत गिरी आया छे भगवान नीलकंठ आगळ वधे छे भगवान नीलकंठ नो त्याग वैराग्य अतिशय छे त्याग ने वैराग्य बे मां डिफरेंस आधारानंद स्वामी लगे छे याद रखजो आधारानंद स्वामी आ ग्रंथ में एवा शब्द टाके छे के भगवान नीलकंठ नो शब्द जोजो बहु मजा ना समझवा जेवा छे भगवान नीलकंठ नो त्याग ने वैराग्य अतिशय हतो शुं हतुं त्याग ने वैराग्य त्याग ने वैराग्य मां फेर छे घणी वखत मानस त्यागी होय पण वैरागी न होय समझाय छे ઘણી વખત માણસ ત્યાગી હોય પણ વૈરાગી ન હોય ત્યાગવું અને વૈરાગ્ય હોવો બંનેમાં ડિફરન્સ છે તમે શરીરથી કોઈ વસ્તુ છોડી દો એનું નામ ત્યાગ કર્યો કહેવાય દાખલા તરીકે નિયમ લઈ લ્યો કે ભાઈ વાણ આખું વર્ષ લાડવા ખાવા નહીં સમજાય શરીર થી ત્યાગ કરી દીધો કે ઓણ આખું વર્ષ લાડવા ખાવા નથી પણ હૃદયમાં કોક રસોઈ જોઈએ અને લાડવા જોઈએ ને મોઢા જીભડી હળવ હળવ થાય તો ત્યાગ છે પણ વૈરાગ્ય ત્યાગ હોવું અને વૈરાગ્ય એ બેમાં ડિફરન્સ છે જે જીવમાં દુઃખની શેડ બેસી જાય દાખલા તરીકે દૂધપાક કેટલાના ભાવે દૂધપાક ભાવ તો ઊંચી આંગળી કરો દૂધપાક ભાવ તો અને આમ બદામ કાજુ પિસ્તા નાખીને સરસ મજાનો બનાવવાનો આ નબળો નહીં હરખી આંગળી ઊંચી કરો હરખી આંગળી એટલે બધાને ભાવે હવે સરસ મજાનો કઢિયેલ હોય બદામ કાજુ પિસ્તા નાખેલો દૂધપાક હોય હવે એમાં તમે નજરો નજર જોવો કે એમાં સર્પે મોઢું નાખ્યું હોય એ તમે નજરો નજર ભાળો અને પછી કોઈ તમને પાવા આવે તો તમે પીવો સોગંદ દે તો અરે મારા સોગંદ એમ કીધું કહી દો હા થગા વાલા હોય તો કોઈ નહીં ગળાને સમજી તો કા વાંધો શું છે તમને વાંધો છે હું યાદ રાખજો દૂધપાક તો એનો એ જ હતો પણ એમાં ઈ જે તમને સર્પની લાળ પડતી ભાળી એટલે ખબર પડી કે આ નો પીવાય સમજાય આ નો પીવાય પી તો શું થાય પ્રાણ જાય પછી કોઈ સોગંદ દે તો પીવે શું કરવા તો કે હામે એને દેખાણ એમ ભક્તો યાદ રાખજો માયિક પદાર્થોની પાછળ જે દોષ રહેલા છે એ ભોગવે કરીને લક્ષ ચોરાશી નરક ચોરાશીની પ્રાપ્તિ થાય એ એને ખબર પડે ને તો પછી ઓટોમેટિક એમાંથી એને વૈરાગ્ય અને વૈરાગ્ય હોય તો ત્યાગ ટકે સમજાય નિષ્કુળાન સ્વામી બહુ સારી પંક્તિ લખી ત્યાગ ન ટકે રે એ વૈરાગ્ય તમારે ગાવાની છે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં આપ નિષ્કુળાન સ્વામીનું પદ કાયમ ગૌડાવતા આ નિષ્કુળાન સ્વામીનું પદ પૂજ્ય મોરારી બાપુ પણ ઘણી વખત એમની કથામાં પણ લે છે રમેશભાઈ ઓઝા પણ ઘણી વખત આ પદ ગાય છે ભક્તો આ નિષ્કુળાન સ્વામીના ત્યાગ વૈરાગ્યની પદની ગરિમા હતી આ ગરિમા હતી એવું ત્યાગ ન ટકે રે
ए वैराग्यना त्यागन करिए कोटि उपाय जी त्याग न टके वैराग्य करिए एक भाई ने जरा घर में झगड़ो थई गयो ई तो तमारा थाता ज होय बटाजटी बोली गई अने एमाय आने जराक आवेश में आवी गयो अने कीधु के हूं थई जाऊं साधु तो के थई जाऊं दाव हृदय मळी गई बोलता बोलाई गयो पछी निकळ्यो गाम बार पण पछी तो गाम बार निकळता पग भारे थई पड्यो બોલતા બોલાય ગયું હવે ઈ વખતે બરોબર ગામમાં એનું ખોલકું ચરતું હતું અક્ષરાણા સ્વામી વાતોમાં લખ્યું એટલે પછી શું કર્યું ખોલકાને કાટલો પકડી ઘરે લાવ્યો એના ઘરવાળાએ કીધું તમે તો સાધુ થવા વહી જતા હતા ને પાછા કેમ આવ્યા એ કે તને મારી મમતા નથી પણ આ ખોલકાને મારી મમતા છે મારે તો જવું હતું પણ આ ખોલકું પરણે પકડીને મને લાવ્યું કે ખોલકું એટલે ડોંકી માર જીગર ભગત વિચાર કરે ખોલકું બોલે શું આવે તો એને પકડીને લાવ્યા એટલે એ વૈરાગ તો રહ્યો પણ ક્યાં સુધી ગામના પાદર સુધી એટલે નિષ્કોણ સમય આમ તો નથી લખ્યું ત્યાગન ટકે રે એ વૈરાગ્ય ત્યાગન ટકે રે એ કરીએ કોટી ઉપાય જી એ કરીએ એવો ત્યાગન ટકે રે હે વૈરાગ્ય ઉષ્ણરતે અવની ઉપરે થોડોક વોલ્યુમ વધારો ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો ઉષ્ણરતે અવની ઉપરે બીજન દેખાય બારજી ઘનવર સેવન પાંગરે એ તેમ ઇન્દ્રિય વિશે વિકાર જી એવો ત્યાગ નો ટકે રે એ વૈરાગ્ય વિના ઉનાળાની ઋતુ હોય તો પૃથ્વી પર તમને બીજ ન દેખાય પણ વરસાદ વરસે એટલે પછી આખી ધરતી લીલી સમ થઈ જાય એમ ભક્તો યાદ રાખજો જ્યાં સુધી વિષયનો યોગ ન હોય ત્યાં સુધી માણસનું મન નિર્વિકાર રહે પણ વિષયનો યોગ થતાની સાથે જ એમાં ફસાય ત્યાગ એટલે શરીરથી ત્યાગ કરવાનું નામ ત્યાગ છે હૃદયમાંથી ત્યાગ થઈ જાય
એનું નામ વૈરાગ્ય છે. શરીરથી ત્યાગ કરવું એનું નામ ત્યાગ છે, અને હૃદયથી જે ત્યાગ થઈ જાય એનું નામ વૈરાગ્ય છે. તો આધરાનું સમય એવું લખે છે, ભગવાન નીલકંઠનો ત્યાગ અને વૈરાગ્ય અતિશય હતો. ભૂલે ક્યારેય પણ, શબ્દ બહુ મજા નથી, જુઓ કેવું લખ્યું, ભૂલથી ક્યારેય પણ પોતાને દેહરૂપ માનતા નહોતા. કોણ? ભગવાન નીલકંઠ. આપણે તો શું માનીએ છીએ? દેહ જ માનીએ છીએ. આ મારી જાત, આ મારી નાત, આ મારું કુળ, આ મારું કુટુંબ, આપણને દડ થઈ ગયું છે. અડધી રાતે જગાડીને અડધી રાતે બોલી મંજીભાઈ, તો મંજીભાઈ ધોકારો દે, ગગજીભાઈ ન બોલે, બોલો. પણ ભગવાન નીલકંઠ નો ત્યાગ વૈરાગ એવો હતો, ભૂલે પણ ક્યારેય દેહરૂપ માનતા નહોતા. શરીર તો ઈશ્વર ઈચ્છાથી રહ્યું હતું, તેની સંભાળ ક્યારેય લાગતા નહોતા. અને પછી આગળ જતા જતા ગંગા નદી આવી છે, ગંગા નદી આવી. પણ એ જ વખતે ભગવાન નીલકંઠે પોતાના શરીરને જેમ લાકડાને જેમ પાણીમાં ફેંકે, એમ ભગવાન નીલકંઠે પોતાનું શરીર એ ગંગામાં ફેંક્યું છે. આગળ વધ્યા છે, આગળ જતા જતા રસ્તો પૂરો થયો, બે બાજુ મોટા મોટા પર્વતો આવી ગયા છે, દિશા સાંધીને હાલ્યા જાય છે. પણ એમાં વિહેરલાલજી મહારાજ એક બહુ સારી પંક્તિ લખે છે, જોજો હરિના, જોજો હરિના મનુષ્ય ચરિત્ર, ચરિત્ર બે પ્રકારના આવે. અમુક ચરિત્રો મનુષ્ય ભાવ વાળા હોય, અમુક ચરિત્રો દિવ્ય ભાવ વાળા હોય. પણ હવે ભગવાન એક મનુષ્ય લીલા કરે છે, જોજો. પણ શબ્દ બહુ મજાનો છે, ધ્યાન સે સુનિયે ઓર ધ્યાન સે ગાઈએ. પાપ કેટલાય બાળવાસે, પાપ કેટલાય બાળવાસ, પાપ વાહ બધાય બાળવા, એટલે તો અહીંયા આવ્યા છે. પણ જોજો અહીંયા વિહેરાલાલજી મારે લખે છે, જોજો હરિ નામ મનુષ્ય ચરિત્ર, જોજો હરિ નામ મનુષ્ય ચરિત્ર, પાપી પણ થાય સુણતા પવિત્ર, વિચાર તો કરો ભગવાનની કથાનો કેટલો મહિમા હશે, કે ભગવાનની કથા સાંભળે તો પાપી આત્મા હોય તો એ પણ પવિત્ર બની જાય, પવિત્ર બની જાય. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું છે, ભગવાન વેદવ્યાસની કલમે લખાણ, કે કોઈ માણસ કથા સાંભળવા જાય, શું લખ્યું વેદવ્યાસે કલમ લખી સ્વસ્તે, એમાં એવું લખ્યું કે કોઈ માણસ કથા સાંભળવા જાય, તમે શું કરવા આવ્યા છો? અવાજ બરાબર ન આવ્યો, પણ કથા સાંભળી કોને કહેવાય? અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ નો, તો નહીં હો. વેદવ્યાસ ભગવાને એને એવું કલમ લખી કે જે માણસ કથા સાંભળવા જાય છે, કથા સાંભળીને સભા મંડપમાંથી બહાર નીકળે
ભગવાન વેદવ્યાસ ની કલમ એવું લખાણું, જે વ્યક્તિ કથા સાંભળવા ગઈ હોય એ સભા મંડપ માંથી બહાર નીકળે ત્યારે વંદન કરવા. શા માટે? એ કથા સાંભળવા ગયો હતો, એને ભગવાનની કથા સાંભળી, એના તમામ પાપો બળી ગયા, માટે હવે એ આત્મા પવિત્ર બની ગયો છે, પવિત્ર બની ગયો છે. એટલે નિષ્કુળાન સ્વામી અહીંયા લખે છે ને વિહરલાલજી મહારાજ, જો જો હરિ નામનું ચરિત્ર પાપી પણ થાય સુણતા પવિત્ર, આ ભગવાન ના મનુષ્ય ચરિત્ર કે દિવ્ય ચરિત્ર જે કથા સાંભળે તો એના ગમે એવા પાપ હોય તો એ બળીને ખાક થઈ જાય છે, ખાક થઈ જાય છે. લામણા એટલો બધો મહિમા આવ્યો ને તમારી તાળી નો પડી ખરાશો હોય, વિચાર તો કરો. પાપ બાળવા એટલે હું કે નાની માના ખેલ છે, પણ વિચાર કરો કે ભગવાન ની કથા ગાય કે સાંભળે એના ભવો ભવના પાપ બળી જાય, ભવો ભવના પાપ, એ આત્મા પવિત્ર થઈ જાય. દિશા ચાંદીને ચાલતા નાથ નહીં રસ્તો કે નહીં કોઈ સાથ, નહીં રસ્તો કે નહીં કોઈ સાથ, ભગવાન નીલકંઠ જંગલમાં આવેલા જાય છે, નકશો કોઈ નથી યાદ રાખતો, કેવળ એક દિશાનું અનુસંધાન રાખીને આવેલા જાય છે. ઘોર જંગલ છે, મોટા મોટા પહાડો છે, આડા વિકટ ત્યાં પર્વતો આવ્યા, આડા વિકટ ત્યાં પર્વતો આવ્યા, જોતા રસ્તો જડ્યો નહીં જાવા, ભગવાન નીલકંઠ એકલા અટુલા લઈ જાય છે. ઘોર જંગલ છે, મોટા મોટા પર્વતો છે, નદીઓના ઝરણાઓ વહી રહ્યા છે, પણ ભગવાન નીલકંઠને કોઈ ડર નથી, પણ તેમ છતાંય ઘોર જંગલમાં ભગવાન નીલકંઠ આનંદ અને ઉત્સાહથી આવ્યા જાય છે. સાંજ પડી જાય, એવે ટાણે સૂરજ થયો અસ્ત, આ બધું ચિંતવજો, આ એક સલીલ ધ્યાન છે. અંતકાળા મૂર્તિ જો જંગલમાં વિચરણ કરતી મૂર્તિ જો યાદ આવી જાય ને તોય બેડો પાર થઈ જાય, બેડો પાર. મહારાજ નીલકંઠ વરણી જંગલમાં હાલ્યા જાય છે, બે બાજુ મોટા મોટા પહાડો હોય, નદીઓના ઝરણાઓ વહેતા હોય, જંગલમાં હિંસક પ્રાણીઓ આમથી તે માતા ફેરા કરતા હોય, એની મધ્યે આ નિડર મૂર્તિ હાલી જતી હોય, એ દ્રશ્ય પણ જો અંતકાળે યાદ આવે ને તો માણસનો બેડો પાર થઈ જાય, માણસનો બેડો. એવે ટાણે સૂરજ થયો અસ્ત, બેઠા માળામાં પક્ષી સમસ્ત, સંધ્યા ઢળી ગઈ, હિંસક પ્રાણીઓના ભયંકર ભયંકર અવાજો આવવા લાગ્યા, પણ નીલકંઠના મનમાં કોઈ ડર નથી. ભગવાન નીલકંઠ જે આવ્યા જતા હતા એ રસ્તો પણ પૂરો થઈ ગયો, મોટા મોટા બે પર્વતો આવ્યા, જાણે કે આકાશ સાથે વાતો કરતા હોય એવા પર્વતો આવ્યા. ભગવાન નીલકંઠ ઉભા ઉભા વિચાર કરશે કે મારે પુલહાશ્રમ જવું છે. પુલહાશ્રમ ગયા છો? પુલહાશ્રમ બહુ દિવ્ય ભૂમિ છે, જાજો. મારે પુલહાશ્રમ જવું છે,
રસ્તો અહીંથી પૂરો થાય છે. ઉલ્હાસનો રસ્તો કઈ બાજુ છે? એક મનુષ્ય લીલા કરતા કરતા ભગવાન આવો વિચાર કરે છે. શું ભગવાનને ખબર નહીં હોય? યાદ રાખજો, એને બધી જ ખબર છે, પણ ભગવાન આજે નાટક કરે છે, નાટક કરે છે. એક નાટકનો કલાકાર હોય, એ જે પાત્ર લઈ આવે ભજવે તો જે પાત્રની કિંમત હોય. દાખલા તરીકે કોઈ માણસ એ રાવણનું પાત્ર લીધું હોય અને હાથમાં માળા લઈને નીકળે રામ 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 કરતો, તો એને રાવણ કહેવાય? ન કહેવાય. રાવણ તો એમ જ કહેતો, મારી નાખું કાપી નાખું એમ જ કહેતો. અને કોઈ માણસે રામનું પાત્ર લીધું હોય અને ઈ એમ કે મારી નાખું કાપી નાખું તો એ રામ ન કહેવાય. યાદ રાખજો, પાત્રની કિંમત ત્યારે કહેવાય જેવો પાત્ર લીધો હોય, એવો વેશ ભજવે ને ત્યારે પાત્રની કિંમત ગણાતી હોય છે. નહીતર આજકાલ માણસો પાત્ર કાંઈ પહેરે છે, અભિનય કાંઈ કરે છે અને બોલે છે કાંઈ. સમજાય? અભિનય કાંઈ કરે છે, પાત્ર કાંઈ કરે છે અને બોલે છે કાંઈ. તમારા સંસાર વ્યવહારમાં પણ પિતા હોય તો પિતાએ પિતાનું પાત્ર ભજવવું જોઈએ, પુત્ર હોય તો પુત્રનું પાત્ર ભજવવું જોઈએ, ભાઈ હોય તો ભાઈનું પાત્ર ભજવવું જોઈએ. પિતાએ પિતાનું પાત્ર ભજવ્યું ક્યારે કહેવાય? કે ના સંતાનોમાં સંસ્કાર રેડે. બેટા તું મંદિરે જાજે, સંત સમાગમ કરજે, સતશાસ્ત્રનું વાંચન કરજે, આવો ઉપદેશ આપે એને પિતા કહેવાય. પિતા કહેવાય એને પિતાનું પાત્ર ભજાઈ ઉઠવાય. બાપ કહે સુન બેટા મેરા, હે કેવો ઉપદેશ આપે બાપ. બાપ કોણ કહેવાય? બાપ કહે સુન બેટા મેરા, બાપ ને પંથે જાઈશ મા. બેટા જિંદગીમાં કોઈ દી પાપ નહીં કરતો, ખોટું નહીં કરતો, અનીતિ નહીં કરતો. અરે હક નું ભલે થોડું મળે પણ હરામ નું કોઈ ખાશો નહીં. અરે હક નું ભલે થોડું મળે પણ હરામ નું ખાઈશ માં. આવો ઉપદેશ આપે એને બાપ કહેવાય. આવો ઉપદેશ આપે. અવળો ઉપદેશ આપે ને બાપ ને કહેવાય. નકર અમુક અમુક બાપા એવો ઉપદેશ આપે, બેટા કળિયુગમાં તો આમ જ કરવું પડે તો જ રૂપિયા વાળા થઈએ. હસતી હસતી જિંદગી ગુજારવી સસ્તી નથી, હસતી હસતી જિંદગી ગુજારવી સસ્તી નથી, અને કોઈને મૂડી નાખ્યા વગર મૂડી પણ મળતી નથી. એવો ઉપદેશ આપે ને બાપ ને કહેવાય. બાપ તો એના સંતાનમાં સંસ્કાર રડે. બેટા ગમે એમ થાય, બેટા ગમે એમ થાય, કોઈ દી તું ખોટું કરીશ માં, ખોટું બોલીશ નહીં, અનીતિ કરીશ નહીં. ઓ ઉપદેશ આપણે બાપ કરે. અરે તારા આંગણે આંબલો રોપજે, બીજાનો બાગ બગાડીશ માં, માલ વગરની દુકાનમાં તું ખોટા બોર્ડ લગાડીશ માં. એવો ઉપદેશ આપણે બાપ. પુત્રનું પાત્ર ભજવું ત્યારે કહેવાય કે મા બાપની સેવા કરે. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. એક પિતાના વચન ખાતર ભગવાને બતાવ્યું કે પુત્રનું પાત્ર કેવું હોવું જોઈએ. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. આજનો રામ લો એના બાપને ઈ વૃદ્ધાશ્રમમાં મેલવા જાય તો એને પુત્રનું પાત્ર ભજાયું ન કહેવાય. જે પાત્ર લે, પાત્ર પહેરે, અભિનય કરે તો એ પાત્રની કિંમત હોય. ભક્તો યાદ રાખજો, ભગવાન નીલકંઠ મનુષ્ય નરનાટ્યધારી બન્યા છે, એટલે મનુષ્ય જેવી લીલા કરે છે. બાકી તો દુનિયાના તમામ રસ્તાઓને એને ખબર છે, પણ આજે વિચાર કરે છે કે મારે પુલહાશ્રમ જવું છે. પુલહાશ્રમનો રસ્તો કઈ બાજુ છે?
અને એ જ વખતે મૂર્તિમાન હિમાલય દેવતા એવા છે, મનમાં વિચાર થયો આજે ભગવાનની સેવા કરવાનો અવસર છે, પહાડ જેવી કાયા છે, બંને હાથમાં ભાલો લીધેલો છે. ભગવાન નીલકંઠે પૂછ્યું, તમે કોણ છો? અમે હિમાલય દેવતા છીએ, અહીંયા કેમ ઉભા છો? ભગવાન નીલકંઠને પૂછે છે, તમારે કઈ બાજુ જવું છે? ભગવાન નીલકંઠ હિમાલય દેવતાને એમ કહે છે કે અમારે પુલહાશ્રમ જવું છે. પુલહાશ્રમનો રસ્તો અહીંથી પૂરો થાય છે, પુલહાશ્રમનો રસ્તો કઈ બાજુ છે? હિમાલય દેવતા હસવા માંડ્યા છે. હસતા હસતા હિમાલય ભગવાન નીલકંઠને કહે છે, તમે માર્ગે સૌને ચડાવો, આજે હિમાલય દેવતા ભગવાન નીલકંઠને કહે છે, તમે માર્ગે સૌને ચડાવો, જો આપણા કડિયું તમને ગૌરાવી છે ને એનું પણ મહાત્મ્ય છે. નિષ્કળંક સ્વામી લખ્યું, આનું શું મહત્વ છે? આમ થાય કઈ, અમે કઈ ગાંડા ને જ થઈ ગયા, સમજાય? આનું મહત્વ છે. નિષ્કળંક સ્વામી અદભુત લખ્યું, એ છંદ અષ્ટક ને વળી શ્લોક, શીણે શીખે સુણે ભણે પહોંચે બ્રહ્મલોક. ભગવાન સંબંધી કીર્તન હોય, ભગવાન સંબંધી કડી હોય, ભગવાન સંબંધી છંદ હોય, એ ગાય સાંભળે તો એ અક્ષરધામનો અધિકારી થાય. જોને, સંતો ગયા હતા ગામડે અને કીર્તન ગાતા હતા, મુક્તાનંદ સ્વામીનું મંડળ કીધું, રે શ્યામ તમે સાચું, રે શ્યામ બોલો બોલો સાચું, બીજું સરે દુખદાયક જાણ, રે શ્યામ તમે સાચું. મુક્તાનંદ સ્વામીનું મંડળ ગામડે ગયેલું, સંતો કીર્તન ગાતા હતા, ગામડાને કભણ માજીમાં માજી અને બીજી કઈ ખબર પડે નહીં, સંતો કીર્તન ગાતા હતા, એની એક કડિયા માજીને ગમી ગઈ અને હૃદયમાં બેહી ગઈ. એટલે માજી હાલતા ચાલતા બીજી કઈ ખબર ન પડે, આ ગાયા કરે, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે માજીનો જે દી અંધકાળ આવ્યો ને, તે દી ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને માજીને તેડવા આવ્યા. માજીએ કીધું, કૃપાનાથ હું તમારો કઈ મહિમા સમજતી નથી, તમે કેમ તેડવા આવ્યા? અરે માજી, તમે તો મારો બહુ મોટો મહિમા સમજો છો. કેમ? તો કે રોજ તમે શું ગાતા હતા? રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, માજી શ્યામ અમે પોતે છીએ, હાલો અમે તમને અમારા ધામમાં લઈ જાય. માજીને ઉપાડી ગયા. એટલે આ ફૂંટીઓ ગાવાનો પણ મહિમા છે. એટલે લખ્યું, આજે હિમાલય દેવતા ભગવાન નીલકંઠને કહી રહ્યા છે, તમે માર્ગે સૌને ચડાવો, ભૂલેલા ને તમે ઠામ લાવો, ભગવાન હોવ ને માર્ગે માણા ભૂલી જાય ને તો ક્યારેક કુદરતને થપાટ મારે. શું કરે? યાદ રાખજો ને, થપાટ મારવાનો શોખ નથી, પણ આપણે ભૂલી જાય છે ને એટલે એને થપાટું મારવી પડે છે, સમજાય? એને થપાટ મારવાનો શોખ નથી, નહીતર ઘણી વખત માણસ ભૂલી જતો હોય છે. ભગવાન થોડીક સત્તા આપે, થોડીક સંપત્તિ આપે, ત્યાં માણસ ભૂલી જાય. એટલે પછી તકલીફ આવે ને પછી ભગવાનને યાદ કરે, યાદ કરે. એટલે લખ્યું કે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે હું તને યાદ કરું. મંદી ભગવાન કામથી નથી નાખતા,
મંદિર નાખે ને પછી આપણે યાદ કરી, બાકી બધાના ઘરમાં 5-5 કરોડ પડ્યા ને તો આપણે ક્યાંય ન બેઠા હોય, સમજાય? ગુણાતાની વાતોમાં લખ્યું તો કાંઈક ધંધા ખોલી નાખે આપણે. એ મને મુશ્કેલ જ્યારે પડે, મને ત્યારે તને યાદ કરી, મૂડી મળી હોય બે પૈસાની, બની જાઉં ત્યારે હું બહુ અભિમાની, થોડીક મૂડી મળી ભાઈ, હજી તો અલ્ટ્રો કાઢી લીધી, અલ્ટ્રો અને એ તે હપ્તે પાછી. તો કે હું ભગવાનમાં બિલીવ નથી કરતો, તું ભલા નથી કરતો, પણ એ તને બિલીવ કરે છે. થોડીક સંપત્તિ માણસને મળતા માણસ ભૂલી જતો હોય છે. ભક્તો, આપણી આ તકલીફ છે ખરેખર. જો અમુક વર્ષો પહેલા એક સુરતનો માહોલ હતો, કુદરતે મહેરબાની કરી રૂપિયા ઘણા આપ્યા, કુદરતે રૂપિયા આપ્યા પણ માણસો લાઈનો મળ્યા હતા ચૂકવાઓ. તમે વિચાર કરો, વરાસા રોડ ઉપર ધોળા બટાકા લાઈનો ઓલી રેકડીઓ આવવા મળી, તો એ હું ના કહું વરાસા પર કોઈ મુસ્લિમો રહી છે? યાદ રાખજો, પટેલના દીકરાઓ કહેવાય. વિચાર તો કરો આપણી શું સંસ્કૃતિ, ગામડામાં રહેતા હોય એ ઈ ખાવાની વાત તો બાજુમાં રહે, દારૂ કે મીઠામું પટેલ કે હિન્દુનો દીકરો જોવે નહીં, કોઈ દી જોવે નહીં. એને બદલે ભગવાને થોડીક સંપત્તિ આપી, માણસો ભાન ભૂલી ધોળા બટેટા ખાતા થઈ ગયા. પછી ભગવાનને એમ થયું કે હવે કાંઈક મારે કરવું પડશે. ખરેખર કચ્છીનો આ ગુણ છે, તમે જોજો, કચ્છીને સંપત્તિ બહુ આપી, કચ્છી લોકોને ભગવાને સંપત્તિ બહુ આપી. તમે આજે જાઓ ઇંગ્લેન્ડ, આફ્રિકા, 5-5 હજાર કરોડનો માલિકો, પણ કચ્છીનો એ ગુણ છે, આટલી સંપત્તિ આપ્યા પછી એના સંસ્કારો ન ગુમાવ્યા, સંસ્કારો. આજે પણ તમે જાઓ તો ના ખોરાક દેશી જ ખોરાકો, સાદા જ ખોરાકો હોય. ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં રહ્યા પછી, યાદ રાખજો, ઇંગ્લેન્ડ, આફ્રિકા જેવા દેશોમાં રહ્યા પછી, 5-5 હજાર કરોડના માલિકો થયા પછી, ત્યાં તમે જુઓ ને, આજે કચ્છીઓ બહુ છે. પણ યાદ રાખજો, પણ તેમ છતાં એને ડ્રેસમાં કોઈ ફેરફાર ન કર્યો. 30-30, 40-40 વર્ષ ઇંગ્લેન્ડની ધરતી પર રહ્યા પછી પણ કોઈ એને ડ્રેસમાં કોઈ ફેરફાર ન કર્યો. સાદો જ ડ્રેસ, કચ્છીને તમે ઓળખી ન શકો, સાદો જ ડ્રેસ હોય એનો. અને એમની જે નારીઓ હોય એ પણ દરેક ઇંગ્લેન્ડમાં રહ્યા પછી પણ ઘૂમટા તાણી, બોલો ઘૂમટા તાણી, અને ફૂલ આપણે ઇન્ડિયન ડ્રેસમાં રહે. જ્યારે આપણે વિચારતો કરો, હિન્દુસ્તાનની ધરતીમાં રહ્યા પછી પણ, હિન્દુસ્તાનની ધરતીમાં રહ્યા પછી પશ્ચિમના સંસ્કૃતિના આપણામાં વાયરાઓ મળ્યા આવવા. જોજો જોજો, પશ્ચિમનો વાયરો વાય ન જાય એનું ધ્યાન રાખજો. દુનિયામાં 350 દેશો છે, પણ 350માં બેસ્ટમાં બેસ્ટ સંસ્કૃતિ હોય ને તો એ ભારતની છે, આપણી છે, આપણી છે. એ તો આપણને ખબર નથી, એટલે આપણે એ તરફ ઢળીએ છીએ. ભક્તો, આજે એ પશ્ચિમના લોકોને જ્યારે ખબર પડે છે આપણી સંસ્કૃતિની, આજે તમે ઇંગ્લેન્ડમાં જાઓ, અમે ગયા હતા, જન્માષ્ટમીનો દિવસ હતો, હરેડામાં હરે કૃષ્ણનું મંદિર, અને ભક્તો બધાએ ગોરિયા, પણ ફૂલ ઇન્ડિયન ડ્રેસમાં, ફૂલ ઇન્ડિયન ડ્રેસમાં બધાએ. એ લોકો આપણા ડ્રેસ પહેર્યા ને આપણે એના મીડિયા પહેરવા, ફૂલ ઇન્ડિયન ડ્રેસમાં, વ્હાઈટ ડ્રેસ, વ્હાઈટ કપડાં, અને સંસ્કૃતના શ્લોકો બોલતા હતા, કોઈ કીર્તનો ગાતા હતા, અભિષેકો ભગવાનના કરતા હતા. પછી એમને બધી દેખાડવા લઈ ગયા, રસોડામાં લઈ ગયા, કે સ્વામી અહીંયા દારૂ મીઠ તો શું, અહીંયા અમે ડુંગળી લસણ સુદ્ધા નથી ખાતા, ડુંગળી લસણ નથી. ભક્તો, એ આપણી સંસ્કૃતિ છે, એ આપણા સંસ્કારો છે. જોજો, એ ભૂલાઈ ન જાય એનું અનુસંધાન રાખજો. અને પછી ક્યારેક એવું થાય, પછી ભગવાનને એવી થપાટું મારવી પડે, બાકી ભગવાનને કાંઈ થપાટ મારવાનો શોખ નથી. પછી બિચારા બોલે હીરાવાળા કે ખબર, ઘંટીએ ગાતા બેઠા બેઠા, હું કે કેમ ચેલ્યો કહેતો તો એમ, એ હું ભાગું તો મારી ઘંટિયું લાજે, ફરેણજી લે નહીં ભાર, એ પલાસરી કા ડોલવા લાગે, માથે લાકડાનો આધાર,
હીરો મારી ચાલ નો ચૂકે શેઠી એની બાકી નો મૂકે મૂકે યાદ રાખજો ભગવાન તો ભૂલેલાને પણ માર્ગ બતાવે છે ક્યારેક એવું લાગે તો ભગવાન આપણા હિત માટે કંઈક કરતા હોય છે ભક્તો એટલે અહીંયા બહુ સુંદર હિમાલય દેવતા ભગવાન નીલકંઠને કહ્યા છે તમે માર્ગે સૌને ચડાવો ભૂલેલાને તમે ઠામ લાવો તમે માર્ગે હવને ચડાવો અને ભૂલેલાને ઠામ લાવો મહારાજ જ્યારે વડતલ આવતા ને તે ભગત બહુ ભાવી લાવે મહારાજ આવે એટલે ભગત એક ગાઉ હામે આવે જેટલા દિવસ ભગવાન સ્વામિનારાયણ રોકાય સંતો રોકાય હારો હાર હોય સેવા કરે ખૂબ સેવા કરે મહિનો મહિનો થી સાથે રહે પછી મહારાજ જાય ત્યારે એક 1.5 કિલોમીટર વળાવવા જાય હર વખતેની આ ક્રમ એનો મુક્તાનંદ સ્વામીએ જોયું મુક્તાનંદ સ્વામીને ખબર આ ભગતની પરિસ્થિતિ બહુ નબળી છે એક વખત મહારાજ બેઠા હતા અને ભગવાન સ્વામીને મુક્તાનંદ સ્વામી કહે છે સ્વામી કૃપાનાથ આપ તો અનંત કરોડો બ્રહ્માંડના માલિક છો તમારી ઘરે ક્યાં તાણ છે આ ભગતને બિચારાને કંઈક સુખ થયું કંઈક કરો હવે સ્વામીએ પ્રાર્થના કરી અને પછી મહારાજને તો સાંભળવી તો પડે જગતમાં કહેવત છે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું મહારાજને સાંભળવું તો પડ્યું પછી મહારાજ કે વાંધો નહીં સ્વામી તમે કયો છો એટલે સુખી થા એક જ વર્ષમાં એ જમાનામાં એક વર્ષમાં 10,000 નો આસામી થઈ ગયો એ જમાનામાં હો 200 કે 500 રૂપિયા હોય તો રૂપિયા વાળો ગણાતો એને બદલે 10,000 નો આસામી થઈ ગયો કેટલાનો બીજે વર્ષે ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામી વૈદિક સંતો આવ્યા પણ ભગત દેખાણા નહીં સમજાય રૂપિયા આવી ગયા મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી લો ભગત કેમ દેખાતો નથી કોઈ ભગત ભેગું કેવડાવ્યું કે મહારાજ આવ્યા છે સંતો આવ્યા છે મને ખ્યાલ તો હશે સંદેશો તો મળ્યો છો પણ અત્યારે તો થોડોક ધંધામાં થોડોક અટવાઈ ગયેલો છું હું આવવાનો જ છું કે બે ત્રણ વખત કીધું ત્યારે છેલ્લા દિવસે આવ્યા ઉતાવળા હા કૃપાનાથ આપ પધાર્યા મને ખબર તો હતી મારે આવવું તું ઘણું પણ એટલું બધું અત્યારે હમણાં આટલા બધા ધંધા છે એટલા બધા બિઝનેસો ખોલી નાખ્યા છે ટાઈમ મળ્યો નહીં એટલે ઉતાવળે આવ્યો છું જો કૃપાનાથ આપના દર્શન થઈ ગયા સંતોના દર્શન થઈ ગયા જો સ્વામિનારાયણ હું નીકળું છું પછી મુક્તાનંદ સ્વામી કીધું લ્યો મહારાજે કીધું સ્વામી તમે કહેતા હતા ને આપો જો મેં આપ્યું પછી મુક્તાનંદ સ્વામી કીધું કૃપાનાથ તમે જે કરતા હોય બરોબર કરતા હો પણ અમારી દ્રષ્ટિ પહોંચે પછી વળી મહારાજે સંકલ્પ કર્યો ને તો પાછા હાથાંતર લેવલ ઉપર આવી ગયા એટલે બીજે વર્ષે તરત પાછા હામા મળ્યા આવવા મહારાજ કહેવા પાછું ગાડી પાટે સડી ગઈ યાદ રાખજો ભગવાન આપણને આપે ક્યારેક આપણું લેવલ જાળવવા પૂરતું કહું ઘણી વખત આપણી લેવલ હોય તો ઠાકોર આપવા તૈયાર છે એટલે અહીં લખે છે તમે માર્ગે સૌને ચડાવો ભૂલેલાને તમે ઠામ લાવો મળે તમને તે મોક્ષ સીધાવે તમને કોણ માર્ગ બતાવે કૃપાનાથ આપ તો ભગવાન છો અનંત કરોડો બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ આપણા હાથમાં છે આપ તો અંતર્યામી છો બધું જાણો છો પણ મનુષ્ય લીલા કરો છો એટલે આપ મને પૂછી રહ્યા છો કૃપાનાથ આજે મને આપે સેવાનો અવસર આપ્યો છે કૃપાનાથ આપ અમને પૂછી રહ્યા છો કે હિમાલયનો માર્ગ કઈ બાજુ છે કૃપાનાથ આ બંને જે પર્વત છે પર્વતની ગુફામાંથી જે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે ભક્તો આંગળી તૂટ પ્રવાહ કેવો આંગળી તૂટ પ્રવાહ સીધું બરફ પીગળીને પાણી આવે આજે પણ તમે જાઓ બદ્રીનાથ જી વગર ખબર ને
પણ તમે એ પાણી આવતું હોય તમે આમ આંગળી ન બોળે કહો એટલું ટાઢું. ભક્તો એ આંગળી તૂટ પ્રવાહ અને સીધું બરફનું પીગળીને આવે પાણી, એમાં ભગવાન નીલકંઠે પોતાના શરીરને તણાતું મૂક્યું છે. જેમાં ગુફા બહુ મોટી લાંબી હતી, રાતનું અંધારું હતું, માલપા મોટા મોટા મગરમચ્છો સાપોનો કોઈ પાર નહોતો. ભગવાન નીલકંઠે વિચાર કર્યો, શા માટે ચિંતા કરવી જોઈએ? જો આપણને બતાવ્યું, એ તો સ્વયં ભગવાન છે. યાદ રાખજો, આ જે ચરિત્ર કરે છે ને એ આપણને બતાવવા માટે કરે છે. દાખલા તરીકે સ્કૂલમાં શિક્ષક હોય એ વિદ્યાર્થીઓને શીખવાડવા માટે એકડો ઘૂંટે અને બોલે મોટેથી એકડે એ બોલે ને, પાછા બોલાવે, પાછા સેબ બોલે ઘૂંટાવે, તે હું એ ટીચરને એકડો આવડતો નથી એટલે ઘૂંટે છે. એને તો આવડે છે પણ બીજાને શીખવાડવા માટે એ પોતે એકડો ઘૂંટે છે અને ઘૂંટાવે છે. એમ યાદ રાખજો, ભગવાન નીલકંઠ તો સ્વયં સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, પણ આપણને બતાવવા માટે ભગવાન એવા ચરિત્રો કરી રહ્યા છે. ભગવાન નીલકંઠ મનોમન વિચાર કરે છે, ઓહ આવો પાણીનો ધરો છે, આવી આંગળી તૂટ પ્રવાહ વહી રહ્યો છે, આમાં તો મોટા મોટા મગરમચ્છો જળછાપ છે, પણ ધાર્યું બધું ભગવાનનું થાય, માણસનું ધાર્યું કાંઈ થાલતું નથી. હવે એ બાબતનો હું વિચાર કરવો? આમ ભગવાન નીલકંઠ વિચાર કરે છે. ભગવાન નીલકંઠ અદ્ભુત કહે છે શિવરંજન, માણસનું ધાર્યું કાંઈ હાલતું નથી. અદ્ભુત ચોપાઈ, કોટી જતન અપને જબ ગીજે, ઇનકી ઈચ્છા સમસો લીજે. ભગવાન નીલકંઠ આવો વિચાર કરે છે, સબજન નિષદિન ઈચ્છત સુખા, બિન ઈચ્છે હી આવત દુખા. કોટી જતન અપને જબ કીજે. બહુ સુંદર ભગવાન નીલકંઠ રાજની વિચારધારા છે, અને ખરેખર એ આપણે એક એક માઇન્ડમાં ઉતારવા જેવી છે. એ તો ભગવાન છે પણ આપણને બતાવવા માટે ભગવાન નીલકંઠ ની વિચારધારા કેટલી અદભુત છે. બહુ સુંદર શબ્દો છે આ ધરણ સ્વામી લખ્યા છે. કોટી જતન અપને જબ કીજે, ઇનકી ઈચ્છા સમસો સમસો સબજનિષદિન ઈચ્છત સુખા, સબજનિષદિન ઈચ્છત સુખા, બિનઈચ્છે આવત દુખા, બિનઈચ્છે આવત દુખા. ભગવાન નીલકંઠજી બહુ સુંદર વિચાર કરે છે. જતન કરવા વાળા તો એક પરમેશ્વર છે, એમાં કોઈ સંદેહ નથી, એમનાથી કોઈ વાત અજાણે નથી, એવા તો સમર્થ એક ભગવાન છે. આપણે કરોડો પ્રકારે પ્રયત્ન કરીએ તો પણ ફળ તો ભગવાનની ઈચ્છા અનુસાર જ મળનારું હોય છે. ભક્તો યાદ રાખજો, દરેક વ્યક્તિ મનુષ્ય રાત્રે દિવસ સુખને જ ઈચ્છે છે. બધાને શું જોઈએ છે? બોલો બોલો શું જોઈએ છે? સુખ કેટલાને જોતું છે? સુખ ઊંચી આંગળી કરો તો સુખ જોતું હોય, સુખ જોતું કરો હરખી કરો હરખી કરો, હા બધાને જોઈ છે. એટલે લખે છે બહુ સુંદર ભગવાન નીલકંઠ ની વિચારધારા, સબ જનની શદીન ઈચ્છત જનની શદીન ઈચ્છત સુખા, બિનઈ
એ યાદ રાખજો, કોઈને દુઃખ જોતું જ નથી, જોઈ છે નથી જોતું તો પ્રાણી આવે છે, સમજન નિષ્દિન ઈચ્છત સુખ બિન ઈચ્છે હી આવત દુઃખ, નો ધાર્યું હોય નથી આવી જાય. જગત માં કહેવાય ને ભોમાંથી બાલા નીકળે, સુખ ને દીશ તો ધાર્યું ધણી નું થાય એ મહાલ નહી કોય નું કાય, બત્રીસ ભાત ના ભોજન સરસ પ્રેમ થી પીરસાય, પણ પીરસનારો આવે પીરસતા ત્યાં મીઠાઈ ખૂટી જાય. હરી બધું ભગવાન નું થતું હોય છે, માણસ નથી થતો પણ તેમ છતાં દુઃખ આવતું હોય છે, વગર ચાહ્યું દુઃખ આવીને ઉભું રહે છે. માણસને કલ્પના ન હોય કે આવું દુઃખ આવશે, માણસને કલ્પના ન હોય કે આવું દુઃખ આવશે. એક ભાઈ મને કહેતા હતા કે સ્વામી સાચી વાત છે, ખરેખર સંસારમાં પીડા જેવું નથી, આવું કહેતા હતા. એકલા હતા ત્યારે સુખ હતું સ્વામી, અત્યારે મારે 10-12 હજાર નો પગાર, માંડ માંડ રૂમ ચલાવું, લગ્ન થયા ને જ વરદી થયું, ઘરનું માણા બીમાર પડ્યું, મને આવી કલ્પના નહોતી કે લગ્ન પછી આવા બધી તકલીફો આવશે, 3 લાખ નો ખર્ચો થયો, કાઢવો ક્યાંથી, વિચાર કર, 3 લાખ નો ખર્ચો જેવો કાઢવો કે. એટલે ભગવાન નીલકંઠ એવું કહે છે કે દરેક વ્યક્તિ સુખ ને ઈચ્છે છે, પણ બિન ઈચ્છું ક્યારેક દુઃખ આવીને ઉભું રહે છે. અને પછીની પંક્તિ બહુ મજાની છે, જન કો ધાર્યો હોવે જન કો ધાર્યો હોવે કબુ પ્રભુ ભજન તબહિ, કબુ પ્રભુ ભજન તબહિ ધારે સ્વપ્ન હતું, જાગી ઉઘાડી આંખ ત્યાં બાણ રાઘવ નું હતું, રાવણ જેવા રાવણ નું ધાર્યું નથી, વિચારતો કરો. રાવણે 5 સંકલ્પ રાખ્યા હતા, કેવો માથા ભારે માણા, 3 લોકમાં રાવણ ની આંખ વાગે, સ્વર્ગમાં જાય તો દેવતા ઉભી પૂછડી ભાગે. બોલો, દેવતાઓ આજી આજી કરે, પવન ને વાસીદુ વાળી જવાનું, બ્રહ્માંડ ને ઘર ટાઈમ થાય એટલે પાઠ કરવા આવી જવાનું, બધા દેવતો હાજર, 9 ગ્રહણ ઢોલિયા ના પાયા નીચે દબાવ્યા છે માણસે, ગણપતિ ને તો કોઠિયા ચારવા મોકલે. બોલો,
આવો માથા ભારે માણા. હવે એમાં એક જણ એક દિવસ કોણ તને હું પુરાતન ચડ્યું, હવે આ ગાંડાનું કઈ નક્કી નહીં, કઈ બાજુ ખેલે. હવે બેઠો તો ને એમાં ગણપતિ આવ્યા, ગણપતિ ભાળે અને કોણ તને હું પુરાતન ચડ્યું, સિંહાસન ઉપરથી ચો ઉભો. ગણપતિને ખબર નહીં કે આ હું, એને અંદાજ ન આવે કે હું કરવા ઉભો છું. ધીમે ધીમે કરતા ગણપતિ પે આવી, ગણપતિનો એક દાંત ખેંચી લીધો અને એ દાંતનો એને મંદોદરીનો ચૂડલો બનાવ્યો હાથનો. અને ત્યારથી ગણેશ એક દંતી કહેવાના. ગણેશને એક દાંત એટલે રાવણે કાઢી નાખ્યો. બોલો, આવો માથા ભારે માણ ત્રણ લોકમાં જેની હાંક વાગે એનાય સંકલ્પ પૂરા નો થયા, એનાય અધૂરા રહી ગયા. રાવણનો એક સંકલ્પ એવો હતો, જો જે માણસ જેટલો મોટો ને એના સંકલ્પ એ પ્રમાણે મોટા હોય, સમજાય. રિલાયન્સ નો માલિક કઈ એવો સંકલ્પ ન કરે કે મારે 5 સાયકલ ખરીદવી છે, એવો કરે. જે માણસ જેટલો મોટો હોય એ પ્રમાણે એનો સંકલ્પ હોય. હવે રાવણ તો ત્રણ લોકનો રાજા, ત્રણ લોકમાં જેની હાંક વાગે, દેવતાઓ જેની આગળ હાજર રહે, હવે એના સંકલ્પ એવડા મોટા આવે ને. રાવણનો પહેલો સંકલ્પ એવો હતો કે આ દરિયો ખારો છે એને મારે મીઠો કરી દેવો. બોલો, રાવણનો બીજો સંકલ્પ એવો હતો કે સ્વર્ગ સુધી જવાની મારે નિશ્રણી કરવી છે. આમ તો નિશ્રણ થઈ ગયો તો કામ લાગી તમે કેવું, સડાળ ઉતરા કરત માણસ ક્યાં ગયા, સ્વર્ગમાં ગયા છે, ત્યાં ટ્રાફિક થઈ જાય, કંટાળ એટલે સ્વર્ગ ભેગા થઈ જાય. રાવણ નો સંકલ્પ હતો કે મારે સ્વર્ગ સુધી જવાની નિશ્રણી કરવી. ત્રીજો સંકલ્પ એ હતો કે આ ચંદ્ર ની કળા વધઘટ થાય છે, એ વધઘટ નો થવી જોઈએ, 12 મહિના હરખી રહેવી જોઈએ. અને રાવણ નો એક સંકલ્પ એ હતો જમપુરી ને ખોદીને ખાડામાં નાખી દેવી. જમપુરી બમપુરી હોવી જ ન જોઈએ, જલસા કરો કે લહેરી કરો, લહેરી કરો. જમપુરી ને ખોદીને ખાડામાં નાખી દેવી. યાદ રાખજો, એ બધા સંકલ્પ રાવણ ના અધૂરા રહ્યા. અને પાંચમો સંકલ્પ રાવણ નો એ હતો કે જાનકીજીને હું મારી પટરાણી બનાવીશ. આ 5 સંકલ્પ રાવણ ના. પણ નિદ્રા હતી લંકેશની, એને સીતા તણું સપનું હતું, એનું સપનું હતું. જાનકીજીને હું મારી પટરાણી બનાવીશ. યાદ રાખજો, માણસ સ્વપ્ન કાંઈ શેવતો હોય ને થાતું હોય છે કાંઈ. નિદ્રા હતી લંકેશની, એને સીતા તણું સપનું હતું, પણ જાગી ઉઘાડી આંખ ત્યાં બાણ રાઘવનું હતું. પણ જ્યાં આંખ ખોલી તા તો એના સાથી કામનું બાણ હતું. પાંચે માંથી એક સંકલ્પ અધૂર પૂરો ન થયો ભાઈ. દુર્યોધન ને ખોળે સદા સતી દ્રૌપદી ને જાણી હતી. દુર્યોધન કાયમ એ પોતાની જાન પટકારીને એમ કહેતો કે દ્રૌપદી ને મારી પટરાણી બનાવી છે. દુર્યોધન ને ખોળે સદા સતી દ્રૌપદી ને જાણી હતી, પણ જાગી ઉઘાડી આંખ ત્યાં ગદ્દા વૃકોદર ની હતી. પણ ત્યાં તો દ્રૌપદીને પટરાણી તો ન બનાવી શક્યો. યાદ રાખજો, ત્યાં તો મોતને ભેટી જવું પડ્યું. હા, મોતને ભેટી જવું પડ્યું. કુરુક્ષેત્રમાં કુંતા સુતાને એ છત્રનો વિભ્રમ હતો. પાંડવોને મનમાં એમ હતું કે મહાભારતનું યુદ્ધ પૂરું થશે, પછી આપણે હસ્તિનાપુરની ગાદી ભોગવીશું. કુરુક્ષેત્રમાં કુંતા સુતાને એ છત્રનો વિભ્રમ હતો, પણ જાગી ઉઘાડી આંખ ત્યાં પગ હેઠે હિમાલય હતો. પણ જાય મહાભારતનું યુદ્ધ પૂરું થયું, હસ્તિનાપુરની ગાદી ભોગવવાનો ટાઈમ આવ્યો, ત્યાં તો હિમાલય હાડ ગાળવા જવાનો ટાઈમ થઈ ગયો ભાઈ. ત્યાં તો હિમાલય હાડ ગાળવા જવાનો ટાઈમ થઈ ગયો. યાદ રાખજો, માણસ ધારતો હોય છે, થતું હોય છે કઈ. હમણાં એક બની ગયેલી ઘટના અમારા આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં, ગયા વર્ષમાં લગભગ 5-7 મહિના પહેલાની. આખી જાન એક પ્રણવા જાતી હતી, વિચાર કરો, આખું ફેમિલી ટ્રકમાં. અને આખી ટ્રક ઊંધી વળી ગઈ, આખી ટ્રક ઊંધી વળી ગઈ. સવારે 8 વાગી જાન જ્યારે પ્રણવા જાતી છે, ઘરના સદસ્યોને કેટલો આનંદ છે, કેટલો ઉમંગ છે. પણ એ ઘરના સદસ્યોને ખબર નહીં હોય કે અત્યારે અમારે વિવાહ મંડાયા છે, પણ આજે 12 વાગે વિવાહનું કાયટું થવાનું છે. યાદ તો વિચાર કરો, એ આખી જાન કેટલી ઉમંગમાં જાતી છે. ઘરના એ વરના બાપા હોય, વરની માં હોય, ઘરના એ વરના બધા સગા સંબંધી હોય,
પણ યાદ રાખજો, ટ્રક ઊંધી પડી ગઈ, ઘરનો એક સભ્ય ન બચ્યો. હવારનું વાતાવરણ કાંઈ હતું, બપોર પછીનું વાતાવરણ કાંઈ સર્જાઈ ગયું. ભક્તો યાદ રાખજો, માણસનું ધાર્યું કાંઈ થતું નથી, ભગવાન ધારાઈ થતું હોય છે. અને જો માણસનું ધાર્યું થતું હોત ને તો કોઈ માણસ ભગવાનનું ભજન કરત જ નહીં, સમજાય? એટલે લખે છે, ધારે રતિ ભર હોત ન તો હું. અને તેમ છતાં હજી મોટી બાબત તો એ છે, માણસનું ધાર્યું કાંઈ થતું નથી, પણ તેમ છતાંય કેટલાય જીવાત્માઓ એવા હોય છે કે ભગવાનનું ભજન કરતા નથી, ભગવાનનું ભજન કરતા નથી. ભક્તો યાદ રાખજો, તમામ દુઃખની ઔષધિ પરમાત્માનું ભજન છે. ભગવાનનું ભજન કરો, ભગવાનનું ભજન કરે. આપણે જો ને ગામડામાં હાદી ભાષામાં ઉપદેશ આપે, કેવા કે ભાઈ ભજન કરજો. ગામડાના માજી હોય, જૂના જમાના બધે ઓટે બેઠા હોય, ઓટે બેઠા બેઠા કીર્તનો ગાતા હોય, પણ એમાં કેવા ઉપદેશ્યો હોય. આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, બોલો બોલો, આમ કા, એ હરી હરી ભજતા તમે કોક દી તરો, એ હરી હરી ભજતા તમે કોક દી તરો, એટલું કહે ને પછી તેમ છતાં કે તમે ન માનો તો શું કરું. બહુ સારો શબ્દ લખ્યો દેશી ભાષામાં, કાઠિયાવાડીમાં. એમ કેતા તમે નો માનો તો, એમ કેતા તમે નો માનો તો પાટમાં પડો. આ બીજું શું કરવું? ભગવાન નીલકંઠ અહીંયા અદભુત વિચાર કરી રહ્યા છે કે માણસનું ધાર્યું કાંઈ થતું નથી, બધું ધાર્યું તો ભગવાનનું થાય છે, પણ તેમ છતાંય માણસો ભગવાનનું ભજન કરતા નથી. ઘણી આપત્તિઓ આવ્યા છતાંય પણ માણસ ભગવાનનું ભજન નથી કરતો. મનુષ્ય રાત દિવસ પરમેશ્વરને છોડીને સમુદ્ર જેટલા અનંત ગાઢ સંકલ્પો કર્યા કરે છે, પણ તેમ છતાં એનું ધાર્યું કાંઈ થતું નથી. ધાર્યું તો એક પરમેશ્વરનું થાય છે. આમ વિચાર કરી ભગવાન નીલકંઠે પાણીની ગુફામાં પ્રવેશ કર્યો છે. ભગવાન નીલકંઠ એ પાણીની ગુફામાં પ્રવેશ કર્યો. ભગવાન નીલકંઠે જોરથી એક ગુફામાં પોતાનું શરીર તાત મૂક્યું છે. અને ભગવાન નીલકંઠે ગુફામાં પ્રવેશ કર્યો એ જ વખતે દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા. આહા, આપણે બધા આના આધારે છે. અને એ જ વખતે દેવતાઓ બધાય ગુફામાં આવી ગયા છે. પ્રકાશ પ્રકાશ થઈ ગયો છે. ભગવાન નીલકંઠે ગુફામાંથી ચાલવાની તૈયારી કરી અને એ જ વખતે ગુફામાં રહી પાણીમાં રહેલા જળજંતુઓ, કાચબાઓ, માછલાઓ, મગરમચ્છો ભગવાન નીલકંઠની દ્રષ્ટિ થતાની સાથે બધા જાણે કે નિર્જીવ જેવા હોય એવા બની ગયા. ભગવાન નીલકંઠ એ ગુફામાં 3 દિવસ અને 3 રાત્રિ ચાલ્યા છે. 3 દિવસ અને 3 રાત્રિ આ ભગવાનનું ભગવાન પણ છે. 3 દિવસ એ અખંડ એ બરફનું પીગળીને આવે પાણી, એમાં ભગવાન પોતાનું શરીર મૂકે. આપણે બચ્ચી, આપણે તો 3 મિનિટે આ એટેક આવી જાય, લોહી થીજી જાય, એને દિવસ એને કાર એને બદલે ભગવાન નીલકંઠ 3 દિવસ ગુફાની બહાર નીકળ્યા, સ્નાન કર્યું. બાજુમાં કેળાની ફૂલવાડી હતી, એ કેળાની ફૂલવાડી હતી, એમાંથી ભગવાન નીલકંઠે કેળા વગેરે લીધું, ભગવાનને નૈવેદ્ય થાય છે. આ કથા બતાવે છે કે ભગવાનને ધરાવીને જમજો. ભગવાનને ધરાવીને જમે છે એને કોળીએ કોળીએ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. કોળીએ કોળીએ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાનને જમાડ્યા વિના જમે છે એ અન્ન નથી ખાતો, પણ કોળીએ કોળીએ પાપ ખાય. ત્યાંથી ભગવાન નીલકંઠ થોડાક આગળ વધ્યા તો બીજી મોટી નદી આવી, અખંડ, કેવો મોટો પ્રવાહ, જોરદાર પાણીનો પ્રવાહ આવી રહ્યો છે. ગુફામાંથી બહાર નીકળી ભગવાન નીલકંઠે બીજી નદીમાં જંપલાવ્યું અને આગળ હામે વધ્યા, બહાર નીકળ્યા. બહાર નીકળીને આગળ જ થોડું ચાલ્યા ત્યાં રસ્તામાં
500 ખાખી ભેગા થઈ ગયા. કેટલા? 500 ખાખી ની જમાત આવી. ભગવાન નીલકંઠ ની સાથે થઈ 500 ખાખી ની જમાત. ભગવાન નીલકંઠ ને આગળ બધા હારે હાલો. એમાં એક મેન ગુરુ હતા, બાકી બધા શિષ્યો હતા. વાતની વાતમાં શિષ્યોએ વાત કરી કે અમારા ગુરુજી છે, અમે બધા એના શિષ્યો છીએ. અમારા ગુરુએ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. અમારા ગુરુજીએ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. શિષ્યો ભગવાન નીલકંઠને કહેવા લાગ્યા, બહુ અદભુત લખ્યું. એણે સિદ્ધ કર્યો હઠ યોગ, માટે નવ નડે કાળ કે રોગ. જ્યારે કાળ લેવા તેને આવે, બ્રહ્મ રંધ્રે તે પ્રાણ ચડાવે. તેથી કાળ નો ફાવે લગાર, થયા જોગી ને વરસ હજાર. અમારા ગુરુજી હઠયોગ સાધ્યો છે. હઠયોગ ની એ તાકાત છે, હઠયોગ માણસ સિદ્ધ કરે તો એને કાળે નો નડે, એને રોગી ન નડે. હઠયોગ ની એ તાકાત છે. અને હું તો એમ કહું, એના કરતા એ ભગવાનના ભજનની વિશેષ તાકાત છે. ભગવાનનું ભજન કરણે એ કાળને થપાટું લગાવે, કાળને થપાટ લગાવે. કહી દો કે કોઈ કાળ નહીં આડો ભરે નહીં. યાદ રાખજો, ભજનની તાકાત છે. કાળને કહી દેજો આડો નો આવે, સમજાય ને? માથા બારે માણસ નથી કેતા. એ કહી દો કે કોઈ કાળ નહીં અહીંયા આડો ફરે નહીં. કહી દો કે કોઈ કાળ નહીં અહીંયા આડો ફરે. મરવાથી બચા હવે માર્યા મરે નહીં. શું ભજનની તાકાત હશે? તમે વિચાર કરો, ગોપાળાનંદ સ્વામી અગતરાય જાય, 6 મહિના અગતરાય રોકાણા. કેટલું? ગોપાળાનંદ સ્વામી 6 મહિના અગતરાય રોકાણા. પણ શું એ ગોપાળાનંદ સ્વામી નું ભજન નો પ્રતાપ છે? 6 મહિના સુધી કાળ અગતરાયમાં પ્રવેશ ન કરી શકે. કાળ મહારાજ પાસે આવ્યો, કૃપાનાથ તમારી આજ્ઞા છે જેનું આયુષ્ય પૂર્ણ થઈને લેવા જવાનું, પણ અગતરાયમાં યોગીરાજ બિરાજ છે, મારાથી ત્યાં જવાતું. મહારાજે કીધું, ચિંતા કરમાં યોગીરાજ કાલે સવારે ગઢડા આવતા રહેવાના છે, પછી તારે જવું હોય તો જાજે. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે, ગોપાળાનંદ સ્વામી અગતરાયથી ગઢડા જવા માટે નીકળ્યા અને અગતરાયની સીમમાંથી ગોપાળાનંદ સ્વામીએ પગ બહાર મૂક્યો અને કાળે અગતરાયમાં પ્રવેશ કર્યો. 100 મહિના જે ભેગા થતા બધા એ કાર્ય મર્યા. આપણે તો બધા કાળ ન જાય ત્યાં સુધી કોઈનું મરણ જ ન થાય. કીડી મકોડા જીવ જંતુ બધાય. મહારાજ સચ્ચિદાનંદ સ્વામીને એ દરબારગઢની ડેલીએ બેહાડ્યા. સ્વામી કાળ આવે તો તગડી મૂકજો. સ્વામી દરબારગઢની ડેલીએ બેઠા. કાળ આવ્યો, સચ્ચિદાનંદ સ્વામી એને અટકાયો છે. નહી જવાય. ત્યારે કાળે કીધું, પણ મને ઉપરથી ઓર્ડર છે, તને ઓર્ડર છે, મને ઓર્ડર છે. સચ્ચિદાનંદ સ્વામી 2-3 વખત કીધું, કાળ માન્યો નહીં. અને પછી સચ્ચિદાનંદ સ્વામી એક થપાટ મારી કાળને, કાળનું મોઢું ફેરવી નાખ્યું. કાળ રડતો રડતો મહારાજ પાસે ગયો, કૃપાનાથ કૃપાનાથ, તમારા સાધુએ મને થપાટ મારી, મારું મોઢું ફેરવી નાખ્યું. પણ મહારાજ કે તારે ન્યાહું બાપાને દાટી દીધી,
પણ કૃપાનાથ તમારી આજ્ઞા નથી, જેનું આયુષ્ય પૂર્ણ થઈને લેવા જવાનું. તેથી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા હતા, બહુ સુંદર શબ્દો સાંભળવા જેવા છે, હવેના જે શબ્દો એ મજાના છે. તેથી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા હતા, તારે બધે જવું પણ મારા આશ્રિત પાસે ભૂલે નો પરખવું. પણ કૃપાનાથ એ વાત તો બરાબર, પણ હવે મોઢું પડી ગયું, એનું શું કરું? મહારાજ કે જા ફરીને સચ્ચિદાનંદ સ્વામી પાસે, બીજા કાલે થપાટ મારશે, હરખું કરી નાખશે. કાળ ફરીને સચ્ચિદાનંદ સ્વામી પાસે આવ્યો, બીજા કાલે થપાટ મારીને મોઢું હરખું. આ તાકાત, આ તાકાત ભગવાન ના ભજન ની કરે છે. એટલા બધા શિષ્યો એમ સિદ્ધો એમ કહે છે. અમારા ગુરુએ અઠયોગ સિદ્ધ કર્યો છે, અઠયોગ નો પ્રતાપ હોય છે. માણસ અઠયોગ સિદ્ધ કરે તો પછી આ બધી સિદ્ધિઓ છે, દૂરદર્શન, દૂરશ્રવણ, માણસ પર્વત જેવું રૂપ ધારણ કરી શકે, નાનું એવું મચ્છરિયા જેવું રૂપ ધારણ કરી શકે, આ બધી સિદ્ધિઓ છે. હનુમાનજીમાં બધી સિદ્ધિઓ હતી, લઘીમાં અગરીમાં. પેલા હનુમાનજી સમુદ્ર ઓળંગીને જતા હતા લંકામાં, સુરસા નામની રાક્ષસી મળી કે રામનો દૂત જાય છે, બળિયો તો બહુ છે પણ બુદ્ધિશાળી કેવો છે, લાવ તપાસ કરો. રાક્ષસી આડી ઉભી રહે, ઉભો રે વાંદરા, વાંદરો કીધો ભાઈ તો રાક્ષસી, એ વાંદર ક્યાં જાય છે, ઉભો રે, નહીં જવા દઉં, હું આજ તને ગળી જાય, ખાઈ જાય. એમ વિચાર કરીને સુરસાએ હનુમાનજીને ગળવા માટે 10 યોજન મોઢું ઓળું કર્યું. તે હનુમાનજી 20 યોજન વધ્યા, તે સુરસાએ 40 યોજન મોઢું લાંબુ કર્યું, પોળું કર્યું. તો હનુમાનજી 80 યોજન શરીર વધાર્યું. તો સુરસાએ એના કરતા ડબલ મોઢું પોળું કર્યું. અને એ જ વખતે હનુમાનજી મચ્છર જેવું રૂપ ધારણ કર્યું, મસક સમાન રૂપ કપિધારી મચ્છર જેવું રૂપ ધારણ કરી હનુમાનજી સુરસાના મોઢામાં થઈ પ્રવેશ કરી નાકમાંથી નીકળી ગયા. તારે મને ખાવ તો ખાઈ લીધું, લે તારો તારો સંકલ્પ પૂરો. તહી સુરસાના મનમાં એમ થયું કે નહીં, કે આ બુદ્ધિશાળી છે અને સાથે સાથે બળિયો છે, જરૂર આ રામનું કામ કરીને આવશે. યાદ રાખજો, એ લઘીમાં ગરીમાં આ બધી સિદ્ધિઓ હોય છે, દૂરદર્શન, દૂરશ્રવણ, એ અષ્ટાંગ યોગ સિદ્ધ કરતા કરતા માણસને સિદ્ધિઓ બધી પ્રાપ્ત થતી હોય છે. આટલા બધા ભેખધારીઓ એવું કહે છે, અમારા ગુરુજી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે, અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. અને એમાં અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોવાને કારણે એને કાળ કે રોગ પણ નડી શકતા નથી. અને અમારા ગુરુનું આયુષ્ય અત્યારે 1000 વર્ષ ઉપરનું થયું છે, 1000 વર્ષ જીવ્યા છે. પણ હવે 1000 વર્ષ જીવ્યા છે, ત્યારબાદ શું ઘટના ઘટે છે એ બધી આપણે આવતીકાલે, કારણ કે ઘડિયાળના કાંટાને આપણે માન્ય આપવું પડે ને ભાઈ, નકર આ લોકો તો આવીને આપણે સ્ટીરિયા ઉપર રહે છે, શું કરીએ, કાલે તાળિયું પડી થાય. એટલે એ બધી કથા આપણે આવતી, પણ એ કાલે શું ઘટના ઘટવાની તમે વહેલા આવી જાવ તો ખબર પડશે ભાઈ. જો મોડા આવશો તો એ પ્રસંગ તમારામાંથી ચટકી જાય, પણ એ બહુ મહત્વનો પ્રસંગ છે, કે પછી શું એ સિદ્ધોની ભગવાન નીલકંઠ સાથે સંવાદ થયો, શું શું ઘટનાઓ ઘટે છે, એ બધી કથા આવતીકાલે. ને આવતીકાલે તો એકાદશી છે ને, કાલે તો હા કોડે કોડે એકાદશી, 1 લાખ સ્ત્રી ધનના ત્યાગીને 60000 વાળા જમાડો, જે પુણ્ય થાય એકાદશીનું પુણ્ય છે. ભક્તો સાથે સાથે આજે આવતીકાલે બધા ભક્તો ખાસ સાંભળે, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ કાર્યક્રમ કાલનો રાખેલો છે. કારકિર્દીના ઘડતર માટે, કેળવણીનું મનોમંથન માટે આવતીકાલે 4 થી 6 જેટલા વિદ્યાર્થીઓ કોલેજના 12મું કરતા હોય, કોલેજનો કરતા હોય, એ બધા માટે માર્ગદર્શક રજનીભાઈ સાંગાણી આવશે, કે ભાઈ દાખલા તરીકે કોઈ કોઈ લાઈન ભણે, તમારે આગળ જઈને કઈ લાઈન લેવી જોઈએ, તમારે શું કરવું જોઈએ, જેથી કરીને તમારે વારે વારે લાઈન ફેરબદલી ન કરવી પડે, એનું સંપૂર્ણ માર્ગદર્શન કાલે રજનીકાંતભાઈ સાંગાણી પોતે આવી અને વિદ્યાર્થીઓ માટે ખાસ એ બધું માર્ગદર્શન પૂરું પાડશે. એટલે આવતીકાલે 4 થી 6 જે સભા છે એમાં જેટલા વિદ્યાર્થીઓ હોય,
જેટલા જેટલા વિદ્યાર્થીઓ બારમાના કોલેજના અને તદુપરાંત એમના એ વિદ્યાર્થીઓ અને એના વાલીઓએ ખાસ આવવાનું, કારણ કે એમની ભવિષ્યની લાઈફ લાઈફ માટે અને કઈ રીતે લાઈન લેવી એ બધું માર્ગદર્શન એ 4-6ની સભામાં કાલે એ રજનીકાંતભાઈ આવી અને પોતે આપણને પૂરું પાડશે, એટલે એ ઘણું કાર્ય સારું થશે. અને આવતીકાલે એકાદશી છે, રવિવાર છે, એટલે આવતીકાલે આપણે, મારો પ્લાન એવો છે, આપણો પ્લાન એવો છે કે કાલે 7 વાગ્યે સભા રાખી કેમ થાય, આવશો કે પછી? હા તો બરાબર. અને પાછી એકાદશી છે અને રવિવાર છે, એટલે આપણે આવતીકાલે સભાનો ટાઈમ 7-10 આપણે રાખીએ, બરાબર? अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए इस कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.